નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાં હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ આ મુખ્ય સમાચાર. અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ. અમરેલીમાં આવેલ અમર ડેરીએ અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દિલીપ સંઘાણીનું ઢોલ શરણાઈ તેમજ ફૂલોના વરસાદથી બહેનોનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબ, મધ્યસ્થ સહકારી બેંકના દિલીપ સંઘાણી જે 9મી વખત બિનહરીફ ચૂંટાયા છે, તેમજ ધારાસભ્યો અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ વધાર્યો હતો. તેમજ આ કાર્યક્રમમાં ખેડૂત ભાઈ તથા બહેનોની જનમેદની ઉમટી હતી. આ કાર્યક્રમમાં શ્રી નરેન્દ્ર મોદીજીની મન કી બાતને સર્વેએ ધ્યાનથી સાંભળ્યો હતો. મન કી બાતમાં દેશના ગૌરવ સમાન ઘણા એવા વ્યક્તિઓની વાત કરવામાં આવી હતી. આ સભામાં દૂધ ઉત્પાદકો દૂધ પૂરું પાડતા શિવોનું કેશ ચેક આપી વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલા, ભાવનાબેન ગોંડલિયા, અશ્વિન સાવલિયા, મુકેશભાઈ સંઘાણી, કૌશિક વેકરિયા, ધારાસભ્યો અગ્રણીઓ વગેરે લોકોને મુમેન્ટ ગિફ્ટ પુસ્તકો આપી સન્માન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ખેડૂતો માટે અલગ અલગ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ એક બાજરી જેવું રોપ હોય જે પશુના ખાવાથી પોષણયુક્ત છે, જે છોડને 2 વર્ષ સુધી કંઈ થતું નથી. આવા અનેક સ્ટોલ હતા જે ખેડૂત ભાઈઓને ઉપયોગી હતા. અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વાર્ષિક સાધારણ સભામાં મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગુજરાત કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, અમર ડેરી મંત્રી ભાવનાબેન ગોંડલિયા, ગુજરાત બીજેપી યુવા મોરચા વાઇસ પ્રેસિડેન્ટ મનીષ સંઘાણી, અમર ડેરી ચેરમેન અશ્વિન સાવલિયા તેમજ અમર ડેરી વાઇસ ચેરમેન મુકેશ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડિયા, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરિયા, લાઠી બાબરા ધારાસભ્ય જનક તળાવિયા, વિધાનસભા ઉપદંડક કૌશિક વેકરિયા તેમજ ધારાસભ્ય અગ્રણીઓ ભાઈઓ બહેનો મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રવૃત્તિને
આપણે ખૂબ આગળ વધવા હજુ પણ ઘણો અવકાશ ગુજરાત મેગા ક્રેડિટ સોસાયટીના માધ્યમથી એક મેગા ક્રેડિટ સોસાયટીને 15 ગુજરાત ટકા વધારા સફળ થતો હોય અને ખૂબ મોટી ચેન્જો આજે વોટ છે આપણે
70,000 કરોડ અસમિત ભાઈ સુધારો કર્યો એ ફેડરેશનમાં આવશે ડાયરેક્ટ જે પ્રકારે પ્રોસેસિંગમાં આપણે આગળ વધ્યા પણ કમનસીબે આપણે પશુની અંદર પાછળ રહી ગયા તમારી જાણકારી માટે આખી દુનિયામાં દુનિયાની સરખામણીમાં જ્યારે આપણે કોઈ પણ વાત કરવી હોય તો દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ એ આપણો ભારત દેશ છે એમ આપણે કહી શકીએ ભારત દેશ ખાલી દૂધ ઉત્પાદન વધારે કરે છે એટલું નહીં પણ પર કેપિટા એની ઉપલબ્ધિ જે છે 444 ગ્રામ પર લીટર પર ડે એ પણ આપણે દુનિયાની એવરેજ કરતા વધારે છે દુનિયાની એવરેજ કરતા પર કેપિટા વધારે હોય એવી એકમાત્ર ચીજ આપણું દૂધ છે ડેરીની અંદર આપણે ઉભા છે ડેરીના પટાંગણમાંથી ઉભા છે અત્યંત રાજીપો વ્યક્ત કરવાનો કેટલી ગરિમાપૂર્ણ રીતે અમરેલી જિલ્લામાં સહકારી એજીએમ થાય છે હું આની વાત દેશના કોઈ નેતાની સાથે કરું છું તો મારી સામે ઓળી આંખ કરીને પૂછે છે આવી રીતે થાય છે આવી પ્રકારની પરંપરા સર્જવા માટે આ બધા સહકારી આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ અને શુભકામનાઓ કામ ઘણું થઈ ગયું છે અને ભાષણની મોસમ આવે છે પાછા આપણે જ્યારે મળશું અત્યારે મારે એક બે વાત તમારી જાણકારી માટે કરી દેવી છે એક આજે બેંકની પણ આપણી આ સાધારણ છે અને દિલીપભાઈ ઘણા બધા સરસ મુદ્દાઓ બેંકને લગતા આપણને કીધા અને આપણી બધી સરકારી સંસ્થાને ઊભી કરવા પણ બેંક કામમાં આવે છે બેંકને કારણે અને થોડું ધીમું કરી દીધું પડકારો છે બેંકની તાકાતને કારણે આપણને ડેરી શરૂ કરવાની મંડળીઓ શરૂ કરવાની જે કઈ સંસ્થાઓને પોષણની જરૂર પડે એ બેંકમાંથી મળે એટલે આપણી સંસ્થાઓ પહોંચે એ મોટામાં મોટું જે બેન્કિંગ ક્ષેત્ર આપણું મજબૂત થયું એને કારણે આપણા જિલ્લામાં સહકારી ક્ષેત્ર મજબૂત થયું અને એને કારણે ઈ પ્લેટફોર્મ ઉપરથી દિલીપભાઈ સંઘાણી એ રાષ્ટ્રના શિરમોર સહકારી સંસ્થાના ચેરમેન બનવા માટે પણ ભાગ્યશાળી બન્યા આ બધા દ્રશ્યો આપણને જોવા મળ્યા એ આપણા માટે ખુશીનો વિષય છે પણ તમને સ્મરણ કરાવવું જોઈએ મારે કે આ બેન્કિંગ ક્ષેત્રની આટલી માલમાહી જે હાલે છે એના મૂળમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બેન્કિંગ ક્ષેત્રમાં લીધેલા નિર્ણય આપ સૌને ખ્યાલ ના હોય તો સ્મરણ કરાવું 2014માં આપણા દેશની બેંકો રાષ્ટ્રીયકૃત બેંકો 2,00,000 કરોડ રૂપિયાના માઇનસમાં હતી ₹2,00,000 કરોડ માઇનસ નુકસાન કરી દીધી તમામ બેંકો 11 બેંકો તો એવી હતી કે આરબીઆઈએ એને પોતાના ઓબ્ઝર્વેશનમાં નાખી દીધી અને કોઈ બેંક ઓબ્ઝર્વેશનમાં આવી જાય પછી એનું ધિરાણ કરવું આ કરવું તે કરવું બધું આરબીઆઈ વાળા ખુશી થાય પછી કઈ હસલ ન થાય 11 નેશનલ બેંકની આ વાત કરું છું નાની વાત નથી અને આખા દેશનું બેંકિંગ ક્ષેત્ર લગભગ દિવાળો કાઢવાની સ્થિતિમાં હતું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારે વિશ્વને અને દેશની જનતાની સામે ગૌરવ ભેર કહેવું છે કે અમારા નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા 9 વર્ષ અમે સરકાર ચલાવી નરેન્દ્રભાઈએ જે પ્રકારે બેન્કિંગ ક્ષેત્રનું ધ્યાન રાખ્યું આજે હું ઉમરેલી જિલ્લા મધ્યસ્થ બેન્કની સાધારણ સભાના પ્લેટ
માં 2 લાખ કરોડ રૂપિયા નુકસાન કરતી બેંકોએ આ વર્ષે 1 લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો. કોકના કાનમાં કહેવા જેવી વાત. દરેક સમાજ એક ફૂલભૂત
કે સાથે રહીને સુખમાં જ સાથે હોય ને દુઃખમાં તમે એવી કોઈ સંસ્કૃતિ જોઈ છે પહેલા એવા મંત્રી હશે ત્યાં દેશના 8000 કિલોમીટર સાગર પરિક્રમા કરવા માટેની નેમ લીધી છે અને એમાંથી 4500 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે અને રામેશ્વરથી શરૂ કરવાના છે આવનારી 7 તારીખ એવા જિલ્લાના ભણોતા પુત્ર અને આમ તો આપણા જિલ્લાના અને ગુજરાતના કેટલાય કાર્યકર્તાઓના માર્ગદર્શક એવા આદરણીય રૂપાલા સાહેબ એવા જ આ જિલ્લાનું સહકારી નેતૃત્વ જેમણે જિલ્લામાં નહીં રાજ્યમાં નહીં દેશમાં નહીં પણ વિદેશ સુધી અમરેલી જિલ્લાનું સહકારી નેતૃત્વ પહોંચાડ્યું છે એવા 9 વખત સુધી બી નરીન પ્રમુખ તરીકેની કોઈ રેકોર્ડ બ્રેક કર્યો હતો એવા સહકારી સંતાના ભીષ્મ પિતા જેમને કહેવાય એવા આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબ હવે ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો લોકસામના ન્યૂઝ અમરેલી